નમસ્કાર મિત્રો, નવી શિક્ષણ નીતિ પાર્ટ 2માં આપનું હાર્દિક સ્વાગત છે. નવી શિક્ષણ નીતિની નજરે માતૃભાષા એ ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણને સ્વતંત્ર થયાને 73 વર્ષ થયા ત્યારે આશા તો એવી જ હતી કે હવે સ્વતંત્ર મળશે. સ્વતંત્ર એટલે હવે આપણો દેશ આપણી રીતે ચાલશે. ભારતીય શિક્ષણ દર્શન અનુસાર આ દેશની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ અપાશે, આપણી પોતાની ભાષામાં શિક્ષણ અપાશે, ફરી ભારતીય જીવન મૂલ્યો જીવંત થશે, ધબકતા થશે, સંવિધાન આપણી ભાષામાં ઘડાશે, કાયદાઓ આ દેશની સામાન્ય પ્રજા સમજે એવી ભાષામાં રચાશે, સમગ્ર સરકારી તંત્ર આપણી પોતાની ભાષામાં કામ કરતું થશે. પણ એવું ન થયું. સાપ તો ગયા પણ લીસોટા રહી ગયા, અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત યથાવત રહી, શાસકીય આઝાદી મળી પણ માનસિક દાસતા તો રહી જ, મેકોલે પુત્રો ગયા પણ એમના બીજ ડીએનએ અહીં એવા છોડતા ગયા કે અહીં મેકોલે પુત્રો કલ્પી ન શકાય એ ઝડપે વધ્યા, વકર્યા અને વિકસ્યા. મહર્ષિ પુત્રો શોધ્યાય ન જડે એવી પરિસ્થિતિ સર્જાઈ. 73 વર્ષ પૂર્ણ થવાના આરે નવી શિક્ષણ નીતિએ કંઈક આશા જન્માવી. ભારત સ્વતંત્ર થયા પછી સૌ પ્રથમ શિક્ષણ નીતિ 1968માં ઘડાઈ, પછી 1986માં અને હવે શિક્ષણ નીતિનો આ ત્રીજો પડાવ 2020માં. છેલ્લા 2 વર્ષથી શિક્ષણ નીતિના આવિષ્કારના ભગીરથ પ્રયાસો થતા રહ્યા. દેશના શિક્ષણવિદો પાસે શિક્ષણ નીતિના રચનાકારોએ સૂચનો મંગાવ્યા, 2.5 લાખ જેટલા સૂચનો પણ મળ્યા ને એના ફળ સ્વરૂપ નવી શિક્ષણ નીતિનું પ્રારૂપ ઘડાયું. અહીં આપણે વાત કરવી છે માતૃભાષામાં શિક્ષણ સંદર્ભે નવી શિક્ષણ નીતિ 2020ની કલમ 4.11માં એવું કહેવાયું છે કે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી કક્ષા 5 સુધીનું શિક્ષણ માતૃભાષા કે સ્થાનિક ભાષામાં આપવું. પણ ઈચ્છવા યોગ્ય તો એ છે કક્ષા 8 અને પછી પણ બાળકની ઘરમાં બોલાતી ભાષા સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ અપાય. આ મુદ્દાને સરકારી અને ખાનગી બધા પ્રકારની શાળાઓએ અનુસરવાનું રહેશે કે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી. આ શબ્દોનું મનસ્વી અર્થઘટન થઈ શકે છે. ખાસ કરીને અંગ્રેજી માધ્યમની હાઈફાઈ 5-star સ્કૂલો પોતાને અનુકૂળ હોય એવા નિર્ણયો કરી અને છૂટછાટ લઈ શકે છે. આ વાક્ય લાલ બત્તી જેવું છે. આપણો દેશ 22 જેટલી માન્ય ભાષાઓ બોલે છે. દરેક રાજ્યમાં અનેક ભાષી લોકો વસે છે. એમના બાળકો કેન્દ્રીય વિદ્યાલયો કે CBSE સંલગ્ન શાળાઓમાં ભણતા હોય છે. એમને કઈ ભાષામાં શિક્ષણ આપવું? ભીતિ એવી છે કે ફરી અંગ્રેજી ભાષા એવી ને એવી પકડ જમાવીને બેઠેલી રહે. નવી શિક્ષણ નીતિ આ એક વાક્યથી માતૃભાષા સંદર્ભે શિથિલ થઈ શકે છે. વળી કલમ 4.12માં એવી વાત કરી છે કે સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે 2-8 વર્ષની ઉંમરના બાળકો એક સાથે અનેક ભાષાઓ પર ઝડપથી પ્રભુત્વ મેળવી શકે છે અને એમની જ્ઞાન ગ્રહણ ક્ષમતા પણ વધી શકે છે. આ વાક્યનો આધાર લઈ અને અંગ્રેજી ભાષા પ્રેમી શાળાઓ અને મહાનુભાવો બાળકની માતૃભાષાની તુલનામાં અંગ્રેજી ભાષા શીખવવાનો સવિશેષ પ્રયત્ન કરશે. નવી શિક્ષણ નીતિના કારણે ઘણા માતા પિતા બાળકોને માતૃભાષામાં ભણાવવા જોઈએ એવું વિચારતા તો થઈ ગયા છે. માતૃભાષા માટે સાનુકૂળ વાતાવરણ પણ સર્જાયું છે. તેમ છતાં હજુ સરકારી સ્તરે કેટલાક અસરકારક નિર્ણયો થવા જોઈએ એવું હું માનું છું. કદાચ હવે હું જે સૂચવું છું એ શિક્ષણ નીતિ કરતાં વધુ સરકારી નીતિ કાર્ય પદ્ધતિ ગણી શકાય. મારા આ સૂચનો આ પ્રમાણે છે. પહેલું સૂચન કે સમગ્ર સરકારી તંત્રનો કારભાર પ્રાદેશિક ભાષા અને હિન્દી ભાષામાં કરવાનો આગ્રહ વધારવો. બીજું સૂચન, LIC, બેંકો અને કોર્પોરેટ સેક્ટરની મોટી મોટી સંસ્થાઓએ પોતાનું સાહિત્ય અને પોતાના આવશ્યક પ્રજાલક્ષી પત્રકો પ્રાદેશિક અને હિન્દી ભાષામાં તૈયાર કરવા. ત્રીજું સૂચન, દેશમાં જેટલી પણ પ્રવેશ પરીક્ષાઓ લેવાય છે તે પણ આ જ રીતે પ્રાદેશિક અને હિન્દી ભાષામાં લેવાય. ચોથું સૂચન, ન્યાયાલયોનો કારભાર પણ આપણી ભાષાઓમાં થાય અને બધા ચુકાદા હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓમાં અપાય. પાંચમું સૂચન, બધા કાર્યાલયો અને દુકાનો શોરૂમના નામપટ પણ પ્રાદેશિક અને હિન્દી ભાષામાં લખવાનો આગ્રહ શરૂ થાય. આમ તો એવું લાગે છે કે અંગ્રેજી ભાષા જલ્દી આપણો પીછો નહીં છોડે. ભાષા ક્રાંતિ તો ઇઝરાયલે જે રીતે લાવ્યું અને પોતાની હિબ્રુ ભાષાને એણે જીવંત કરી એ રીતે જ આવે. અનેક વાવંટોળ અને વિરોધોની વચ્ચે અપ્રતિમ નિર્ણય શક્તિનો પરિચય આપવામાં આવે તો જ ભારતીય ભાષાઓ ધબકતી થાય. પોતાની જ ભાષા સારી ને સાચી લખતા કે બોલતા ન આવડે એમાં કોઈ ગૌરવ નથી.
આજે અસંખ્ય લોકો પોતાની સહી પણ અંગ્રેજીમાં કરે છે. પોતે પોતાને ભૂલી જવું, પોતાની ઓળખને વિસારે પાડી દેવી, એ અસ્મિતાનું સહી ન શકાય એવું હનન છે. આજે દેશમાં અંગ્રેજી ભાષાને કારણે, એની ભયાનક ગેલછાને કારણે અંગ્રેજી જાણનારા અને અંગ્રેજી ન જાણનારા લોકોની બે મોટી જાતિ સર્જાય છે. આ એક પ્રકારનો ભયંકર ભાષા ભેદ છે, જેને કારણે સમાજનો ઘણો મોટો વર્ગ લઘુતા ગ્રંથિથી પીડાઈ રહ્યો છે અને એની વિકૃતિ એવી જન્મી છે કે અભણ મા બાપ પણ પોતાના બાળકોને પેટે પાટા બાંધી મોંઘી દાટ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવા માટે લાલાઈ છે. માતૃભાષાનો પ્રભાવ જો સમાજમાં વધે તો જ આપણને ઉત્તમ વિજ્ઞાનીઓ, ગણિતશાસ્ત્રીઓ, કલાકારો, લેખકો અને કવિઓ મળે, તો જ સમાજને અનેક ક્ષેત્રના ઉત્તમ સર્જકો મળે. બાકી તો અત્યારે બધાને આઈએએસ થઈ જવું છે, જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા માટે ખુવાર થઈ જવું છે, પણ પોતાની આંતરિક શક્તિ કે ક્ષમતા જે ક્ષેત્રમાં છે એને મને કોમને ભૂલવાડી દેવી છે. આપણા કરોડો માતા પિતાએ માતૃભાષાના મહિમાને સમજવો પડશે અને સાર્વત્રિક શિક્ષણ માતૃભાષામાં અપાય એ વિચારને વેગ આપવો પડશે અને તો જ આ રાષ્ટ્રનું સ્વત્વ જાગશે. આ આર્ટિકલ આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ હર્ષદભાઈ શાહ દ્વારા લિખિત છે અને આ બાબતે આપણે વિચારવાની ખૂબ તાતી જરૂર છે. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.